24મી જાન્યુઆરી 71મા પ્રજાસત્તાક દિવસ પર બનાસકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ કૃષિ મંત્રી આરસી ફળદુના હસ્તે યોજાયો હતો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિ મંત્રી આરસી ફળદુએ ધ્વજવંદન ફરકાવી ત્રિરંગાને સલામી આપી, ત્યારબાદ વિવિધ ફોર્સ ડિપાર્ટમેન્ટ જવાનોએ સલામી આપી હતી, ત્યારબાદ વિવિધ ટેબ્લોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને કૃષિ મંત્રી આરસી ફળદુએ જિલ્લાવાસીઓને દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સારા ભાવ આપવા સરકાર કટિબદ્ધ છે. કેટલાક લોકો વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અગાઉની સરકારોએ યુવાનોને મત બેંક તરીકે ઉપયોગ કરતા હતા, ત્યારે આજે યુવાનોને આમ પ્રજાને લાભ મળી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડેલ છે. નારી શક્તિનું કામ ગુજરાતની સરકારે કર્યું છે, ત્યારે આજે શુદ્ધ હોય તો કુદરત સાથ આપે એટલે જ નર્મદા ડેમ છલકાયો છે. બનાસકાંઠા જિલ્લાના 4.50 લાખ પશુપાલકો 70 લાખ દૂધ ભરાવી રૂપિયા 600 કરોડની કમાણી કરે છે. 1413 કરોડની સબસિડી પિયત માટે બનાસકાંઠા ખેડૂતોને આપ્યા છે. 23422 આઈ પોર્ટલની યોજનામાં લાભ આપેલ 200 કોલ્ડ સ્ટોરેજ બનાવવા સરકારે સબસિડી પૂરી પાડી છે. તીડના કારણે થયેલ પાક નુકસાન માટે સરકાર ખેડૂતોને સહાય આપી છે. કૃષિ મંત્રી આરસી ફળદુને પત્રકારોએ ભાજપમાં ધારાસભ્ય મધુશ્રીવાસવના વર્તન બાબતે પૂછતા તેઓએ બોલવાનું ટાળી આ બાબતે કાલે જવાબ આપીશું તેવું કહી નો કમેન્ટ્સ કહી ચૂપકી દી સેવી હતી. સમગ્ર ભારત વર્ષમાં પ્રત્યેક સ્થાન ઉપર 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ખાતે 71મી પ્રજાસત્તાક પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ આમ જનતા પ્રજાસત્તાક પર્વની આજે મોજ માણી રહ્યા છે. હિન્દુસ્તાનનો પ્રત્યેક માનવી આજે રાષ્ટ્રીય પર્વનું ગૌરવ લઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનો નવા વર્ષમાં નવી સંકલ્પના લઈને બનાસકાંઠા જિલ્લો ગુજરાતના વિકાસમાં અહેમ ભૂમિકા ભજવે અને રાષ્ટ્રીય ઉત્થાનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે એ પ્રકારની બનાસકાંઠા જિલ્લાની આમ જનતાને શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરોત્તર રીતે પ્રગતિ સાધતા રહે, સુખ શાંતિ અને આરોગ્યમય જીવન એમનું બનતું રહે એ પ્રકારની સમગ્ર બનાસકાંઠા જિલ્લાને શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત દેશને નવી નવી દિશાઓ આપી રહ્યું છે. દેશ દુનિયાને શાંતિ અને વિકાસના સાચ અર્થમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વેડપણ હેઠળ નવા નવા બોધ આપી રહ્યું છે. એ સંજોગોમાં ગુજરાત હિન્દુસ્તાનને એક સામર્થ્યવાન રાષ્ટ્ર નિર્માણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે એ નિસંદેહ છે. આજે પ્રત્યેક દેશવાસી આ ઉત્સવને ગૌરવભેર મનાવી રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના તરબતર બને એ પ્રકારની પ્રેરણા ત્રિરંગા ધ્વજના સાનિધ્યમાં આપણને મળતી રહે. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, ભારત માતાની મૂડી છીએ. ભારતને વિશ્વગુરુ દેશ તરીકે પ્રસ્થાપિત થવા માટે સમગ્ર રાજ્યવાસીઓને બનાસકાંઠા જિલ્લો પહેલ કરશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. સૌને ખૂબ ખૂબ શુભકામના. સાહેબ, શિસ્તબદ્ધ પાર્ટીના ધારાસભ્ય મધુશ્રી વસ્તવે અસભ્ય વર્તન કર્યું છે. આજે નવે થેન્ક યુ સો મચ. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.